થોડા ટાઈમ પછી આપણે આટલી બધી કોમેન્ટ્સને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવ્યા કે તમે નોનવેજનો વિડીયો એક જ મૂક્યો, બીજો મૂકતા નથી. એટલે આપણે આજે લઝાંજ ગ્રીલ કબાબ એન્ડ બિરયાનીમાં આવ્યા છીએ. અને આ જગ્યા આપણે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર છે. આનું ગૂગલ મેપનું લોકેશન એ ડિસ્ક્રિપ્શનમાં હશે. અને આમની એક બ્રાન્ચ દીવમાં પણ છે અને આ રાજકોટમાં ખુલ્યું છે. આગળ એ બીજી બ્રાન્ચ થવાની છે. એ બધું જેમ આવશે હું ઇન્સ્ટાગ્રામમાં મને નવા અપડેટ્સ માટે ફોલો કરજો, ત્યાં હું તમને અપડેટ્સ આપતો રહીશ. અને અહીંયા નોનવેજ ફૂડની ઘણી બધી વેરાયટી છે, મટન છે, ચિકન છે, અને પ્લસ મેનુ બહુ વર્સટાઇલ ને ડિટેલવાળું છે. અને હું આ વિડીયો અત્યારે શૂટ કરું છું એની પહેલાં અહીંયા 3 વખત ડિનર લઈ ગયો છું. એ પછી મેં આ જગ્યા સિલેક્ટ કરી છે આ તમને લોકોને બતાવવા માટે. અને મેનુમાં જે આઈટમ હોય એ સિવાય રોજની અમુક અમુક સ્પેશિયાલિટી હોય છે. એ તમે અહીંયા આવશો એટલે તમે કાઉન્ટર ઉપર ઇન્ફોર્મેશન લઈ લેજો કે આજની કઈ સ્પેશિયલ કઈ બિરયાની છે કે કોઈ મટનની આઈટમ સ્પેશિયલ છે. અને એક બોર્ડ મારેલું છે એમાં એ લોકો લખેલું હશે. અને ફિશમાં એ લોકો પાસે બધી ફ્રેશ ફિશ અવેલેબલ હોય છે. પછી પોમ્ફ્રેટમાં રેગ્યુલર બેઝિસ ઉપર તો 300-400 ગ્રામની અવેલેબલ હોય જ છે, પણ તમારે જો મોટા પીસ જોતા હોય તો 900 ગ્રામ સુધીની એ લોકો તમને, તમે જો ફોન કરીને કહેશો તો ઓર્ડર કરીને મંગાવી આપશે, તમને પ્રિપેરેશન કરી આપશે. હવે હું તમને મેનુની ઇન્ફોર્મેશન આપી દઉં. મેનુ બહુ ડિટેલવાળું છે એટલે બધી વસ્તુના પ્રાઇસ હું તમને નહીં જણાવું, પણ જે વસ્તુ હું ટેસ્ટ કરીશ એનો પ્રાઇસ કહી દઈશ. જો સ્ટાર્ટ થાય છે આપણે શવરમાંથી, બધા શવરમાના પ્રાઇસ સ્ટાર્ટ થાય છે 60 રૂપિયાથી લઈને 110 રૂપિયા સુધી. અલગ અલગ છે એમાં, ડબલ ચીઝ ને ચિકન ને શેઝવાન ને એવું બધું. પછી સ્ટાર્ટર અલગ અલગ જાતના છે. સ્ટાર્ટર બધા 180-250 સુધીના છે. જાજી આઈટમ છે એટલે હું બધા નામને ડિટેલ્સ નથી આપતો, તમને ખાલી પ્રાઇસનો આઈડિયા આવી જાય એટલે આ કહી દઉં છું. પછી ગ્રેવી બધી છે એટલે આપણે જે કંઈ ચિકન મસાલા બટર ચિકન એ મોસ્ટલી બધા ગ્રુપમાં મંગાવાતી જ હોય એવી આઈટમ બધી છે. એના બધા એ જે એવરીડે ગ્રેવી છે એના પ્રાઇસીસ બધા 170-340 સુધીના છે. એમાં એક મારું ફેવરિટ છે અહીંયાનું મટન ભૂના, એની પ્રાઇસ છે 300 રૂપીઝ. બોરી સ્પેશિયલ ગ્રેવી છે બધી, એમાં લેમન ચિકન છે, પછી માલવાની ચિકન છે, અમૃતસરી છે, મેથી ચિકન છે, એ બધાને 250-270 એવા અલગ અલગ પ્રાઇસ છે. અને અહીંયા સૂપ ને એવું છે બધું, ચિકન સૂપ, ચિકન મંચાવ સૂપ એવા બધા સૂપ છે. એ સૂપની પ્રાઇસ છે 160-180-200 એવા અલગ અલગ સૂપની પ્રાઇસ છે. એટલે આગળ આપણે જે કાંઈ ટેસ્ટ કરશું એ હું આઈટમ ટેસ્ટ કરીશ એનો તમને હું ભાવ જણાવી દઈશ. અને ચિકનમાં ને એમાં ચાઇનીઝ આઈટમ પણ અહીંયા અવેલેબલ છે. અને આપણે ઘણીવાર એવું થતું હોય, મારે ઘણીવાર એવું થાય કે અમે નોનવેજ જમવા જાય ત્યારે અમુક ફ્રેન્ડ્સ હોય એ લોકો ખાલી એગ જ ખાતા હોય, ચિકન મટન ન ખાતા હોય. એટલે એગ્સમાં પણ અમુક આઈટમ છે, એગ ભુરજી ને એવું બધું છે. એટલે તમે આવી રીતના ફેમિલીમાં કે ગ્રુપમાં આવશો તો આવું બધું તમને મળશે. હવે ગાઈઝ આપણા સ્ટાર્ટર આવી ગયા છે. આ છે ટર્કી સ્ટફ બ્રેસ્ટ, આ છે શેઝવાન ચીલી ચિકન, અને આ છે કાલી મીરી ટીકા. હવે આપણે બધા સ્ટાર્ટર્સ ટ્રાય કરવા માટે આવી ગયા છીએ, એ આપણે હમણાં ટ્રાય કરી લઈએ. પણ એની પહેલાં તમને જોઈને ફ્રેમ અલગ લાગ્યો છે કે દર વખતે સેન્ટરમાં હું હોઉં છું, આજે અમે લોકો બે જણા છીએ. આમનું નામ છે ફાતેમા બેન, આ પણ ફૂડના બહુ શોખીન છે અને આમનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે. તમારા પેજનું નામ કહી દો. હેલો ગાઈઝ, મારું નામ ફાતેમા છે અને મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે ધ સન્ડે ગર્લ. ઓકે, એટલે હવે આજે આપણે ડિનર એમની સાથે કરવાના છીએ. અને અમે જનરલી ઘણા બધા આની પહેલાંના વિડીયોઝમાં તમે જોયું હશે કે અમે બધા ફૂડના શોખીન બધા હારે જમવા ઘણી જગ્યાએ જતા હોય છે. પણ આજે અમારે આ જગ્યા નોનવેજ ફૂડવાળી હતી એટલે લિમિટેડ લોકો હોય એટલે આમને હું લઈને આવ્યો છું. એમને બધું નોનવેજ ફૂડનો બહુ શોખ છે અને આજે અમે સાથે બધું ટ્રાય કરવાના છીએ. હવે આગળ હું જે આઈટમ ટેસ્ટ કરતો જાઉં છું એનો હું ભાવ તમને જણાવી દઉં હમણાં. આ છે શેઝવાન ચીલી ચિકન, આની પ્રાઇસ છે 290 રૂપીઝ. આપણે ફર્સ્ટ અહીંયાથી ટેસ્ટિંગ સ્ટાર્ટ કરશું. ગ્રીન ઓનિયન ને લસણનો ને એનો વઘાર છે. આપણે મંચુરિયનમાં અને પનીર ચીલીમાં હોય એ ટાઈપનો હોય, અને કોર્નફ્લોરના બેટરમાં કરી અને પછી એને ફ્રાય કરવામાં આવ્યું છે એટલે ઉપરનું એકદમ એનું કોટિંગ છે. પછી એને બધા સોસીસમાં ટોસ કર્યું છે. થોડુંક સોફ્ટ છે, થોડુંક ક્યુવી છે અને એકદમ ચાઇનીઝ ફ્લેવર જ છે પૂરેપૂરો. હા, ને ઉપરનું લેયર થોડું ક્રિસ્પી છે. ક્રિસ્પી છે, રાઈટ, ઉપર ક્રિસ્પી છે. અને મારું હમણાં ધ્યાન ગયું આમાં કેપ્સિકમ ને એવું છે, મારા હાથમાં નહોતું એવું. રેડ, ગ્રીન, યલો, ત્રણે ત્રણ કેપ્સિકમ છે. સારું છે. હવે નેક્સ્ટ આપણે ટ્રાય કરવાના છીએ ચિકન કાલીમરી ટીકા, આની પ્રાઇસ છે 280 રૂપીઝ. આ કાલીમરી ટીકા છે, આની પ્રાઇસ છે 280 રૂપીઝ. કર્ડનું ને ક્રીમનું મેરિનેશન હોય એવું લાગે છે અને તંદૂરમાં બન્યા છે એટલે સ્મોકી ફ્લેવર જે આવતો એ આવે. બહુ જ સરસ છે. તંદૂરમાં બન્યા છે પણ તોય એમ એટલો હાર્ડ નથી, સોફ્ટ છે. હાર્ડ નથી, સોફ્ટ છે. અને બીજું એ છે એકચ્યુઅલ, આજે એક સાચી વાત તમને કહું, આ પ્લેટ આવી ગઈ ને 5-1 મિનિટ થઈ ગઈ છે, અમે ઇન્સ્ટાગ્રામ માટે ફોટોગ્રાફ લેતા હતા એટલે થોડીક બીજી આઈટમ કરતાં ઠરી ગઈ છે, પણ તોય બહુ ટેસ્ટી છે અને મજા આવી જાય છે. સ્ટાર્ટરની આઈટમ એવી છે ને
કે તમે જ્યાં લોકો આવ્યા હોય ને તો મેઇન કોર્સ કરતાં તમે સ્ટાર્ટરની મજા જાજી માણી શકો. અને વિન્ટર સિઝન છે એટલે અલગ અલગ સ્ટાર્ટરને સૂપ જ તમે હેવી કરીને વેચો ને તોય મજા આવે એવું છે. હવે આપણે ટ્રાય કરવા છીએ જિંજર ગાર્લિક ફિંગર. આની પ્રાઇસ પણ 280 રૂપીઝ છે અને જોઈએ કેવી છે. એકદમ મને ક્રીમી ને એવી લાગે છે અને ક્રિસ્પી છે. લેટ્સ ટ્રાય. સુપર રીચ ને ક્રીમી ઓલામાં સર્વ કરવામાં આવ્યું છે. આપણે કહીએ ને સોસમાં ટોસ્ટ ન કર્યું હોય પણ એકદમ ક્રીમી છે એનું જે ઉપરનું જે મેરિનેશન કહો કે એનું ગાર્નિશિંગ કહો એકદમ ક્રીમી છે. સાથે કેપ્સિકમ ને એવું છે. એવું લાગે જિંજરનો ટેસ્ટ એકદમ એકદમ ફાઇન આવે. જિંજરનો તમને મોઢામાં રિફ્રેશિંગ થઈ જાય. એટલે આ સ્ટાર્ટર એકચ્યુઅલી આવશે ને કે તમે કદાચ તમને એમ થાય ને કે આ બે ત્રણ સ્ટાર્ટર ખાધા હવે મારું પેટ ભરાવા માંડ્યું અને આની એક બાટલી પાછી ભૂખ ઉગડી જાય એટલું મસ્ત છે. સુપર. હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટર ટ્રાય કરવાનું છે ટર્કીશ સ્ટફ ચિકન બ્રેસ્ટ. આખું વ્હાઈટ સોસમાં સર્વ કર્યું છે, ઉપર ચીઝ નાખેલું છે. આપણે ટેસ્ટ કરીએ. અંદર બધું સ્ટફિંગ છે. ચીઝવાળો એક પીસ લઈ લઉં એટલે આપણે ખબર પડે કેવું છે. આ સ્ટફ્ડ ટર્કીશ બ્રેસ્ટ છે. આની પ્રાઇસ 270 રૂપીઝ છે. અંદર બધું ભર્યું છે એ પહેલાં થોડુંક જોઈ લઉં પછી બાઇટ લઉં છું કેવું છે કહું તમને. સુપર ચીઝી ને ક્રીમી સોસ છે આખો એનો એકદમ રિચ. અંદર જે સ્ટફિંગ છે એમાં વેજીટેબલ્સ છે ઘણા બધા, એમાં ગ્રીન ઓનિયન ને ગાર્લિક ને એવું બધું હોય એવું લાગે છે મને. તમને શું એવું લાગે સ્ટફિંગમાં? ચિકનનો ખીમો નાખેલો. હા, અને મસાલા બધા મસાલાનો ટેસ્ટ આવે છે. થોડો માઇલ્ડ સ્વીટ માઇલ્ડ ટેસ્ટ. હા, એકદમ હોટ ને સ્પાઇસી નથી, થોડોક આ બે થોડો સ્વીટ છે. હા, સ્વીટ ને માઇલ્ડ છે પણ બહુ ક્રીમી ને બહુ સુપર છે. એટલે આ તમારે સ્ટાર્ટરમાં અચૂક ટ્રાય કરવા જેવી આઇટમ છે. આ હું રિકમેન્ડ કરીશ કે તમે આવજો ને ટ્રાય કરજો. સુપર. હવે આપણે નેક્સ્ટ ટ્રાય કરવા માટે આવી છે ડબલ ચિકન શવરમા. એની પ્રાઇસ છે 110 રૂપિયા. એ પણ ટ્રાય કરી લઈએ. હમણે બે જણા છીએ તમે પહેલેથી બે પીસ કરાવી લીધા છે. વાવ, એકદમ લોડેડ છે, એકદમ બધું સ્ટફ્ડ છે ફૂલ. 110 રૂપિયા પ્રાઇસ છે. લેટ્સ ટ્રાય. સુપર જ્યુસી. અને મેં તો મોટું બાઇટ લઈ લીધું તો આખું મોઢું ભરાઈ ગયું. અને મેં આની પહેલાં કીધું એમ ઘણા વિડીયોમાં કે શવરમા મિડલ ઇસ્ટની ડિશ છે. ત્યાંથી ફરતા ફરતા બધે પહોંચી ઇવન એશિયામાં બધે, એટલે કે આપણે થાઈલેન્ડમાં ત્યાં આવી ગઈ, ઇન્ડિયામાં આવી ગઈ અને બધી જગ્યાએ અલગ અલગ રીતે ઇવોલ્વ થઈ છે. અહીંયા આપણે કદાચ કંઈક અલગ બનાવતા હોય, થોડોક અમુક આપણો ટેસ્ટ અલગ હોય. હવે જે શેઝવાન સોસ નાખવાની આપણે શવરમામાં પદ્ધતિ આવી છે તો એ આપણે આ એશિયન સાઇડથી જ આવી છે, એટલે થાઈલેન્ડ સાઇડથી એ બાજુ બધા એવા બધા સોસીસનો પ્રયોગ જાજો થતો. એટલે આપણે તમને ઘણીવાર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જોશો તમે કે શવરમામાં શેઝવાનવાળું ઓપ્શન એ હોય છે. એટલે એ આપણે એશિયન ટચ આવ્યો થોડોક. અને બધી ડિશ છે ને એ ઇવોલ્વ થતી જોઈને, આપણે જો ઇન્ડિયામાં ચાઇનીઝ ભેળ કરી નાખતા હોય તો ઇન્ડિયામાં કાંઈ પણ થઈ શકે. પણ ટુ ગુડ આઇટમ છે શવરમા, મને ફાવ્યો. હવે મેઇન કોર્સમાં મટન ભૂના આવી ગયું છે. આની પ્રાઇસ છે 300 રૂપીઝ. અને રોટી આવી ગઈ છે આપણી, ટેસ્ટ કરીએ. મસ્ત એકદમ બધા વઘાર ને આખા મસાલા બધા દેખાય છે. આખા મસાલા એટલે કે આપણે આ લસણ ને આદુ ને એ બધાની જે કટકી હોય ને મરચાની બધી એ દેખાય છે. રોટલી ઇઝીલી ટુઈટી. અને તમને ખબર છે કે આપણો રેટિંગ આપણે રેટમાં નથી આપતા કે 3.5 ને 5 ને, પણ આ બધી જે મારી ઝીણી ઝીણી ઓલી આદત છે હું રોટલી તોડું ત્યારે કેવી રીતના તૂટે એ જ આપણી રેટિંગ છે એમ તમે સમજી લ્યો. બરાબર, ઇઝીલી તૂટે. હા, એકદમ રબડ જેવી નથી, ચવડ નથી.
હવે આપણે પહેલી બાઈટ મટન હુનાની લઈ છી, મારી આઈની ફેવરિટ સબ્જી છે આ. સુપર. અને કોઈ એવા હેવી મરી મસાલા કે તેલ નથી તો તમને લાગી આવે આમ તીખું ને એવું. સુપર આઈટમ છે ને, આ રોજ ખાવાની આઈટમ છે. એ ટાઈપનો આનો ટેસ્ટ છે, એકદમ સ્પાઈસી નથી ને બહુ માઇલ્ડ નથી. બધા ફ્લેવર્સ છે પાછા. એક આપણે બાઈટ મટનનું પીસ સરખું લઈ, અને તમે જોયું પીસ એકદમ, તમને બતાવું કેટલું સોફ્ટ છે. આખું આમ અડો એટલે માખણની જેમ છૂટું પડી જાય એટલું મસ્ત છે. આ મોઢા મૂકો ગયું ટકાટક. અને ઓલવેઝ આપણા વિડીયોઝમાં 80-100 લાઇક્સ આવે જ છે. આ વખતે આમના માટે તમારે 200 લાઇક્સનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને મારે એમની અરે ડીલ થઈ છે એના, આપણે આ જો વિડીયોમાં 200 લાઇક્સ આવી જાય ને તો હું એમને પણ યુટ્યુબમાં લઈ આવું છું, એમની હું ચેનલ ચાલુ કરાવીશ. કારણ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ સારું પ્રેઝન્સ છે એમનું, એટલે હું પરાણે ચાલુ કરાવીશ એમને. એટલે તમે આ જો એમને યુટ્યુબમાં જોવો હોય તો આ વિડીયોમાં 200 લાઇક તમે કરી બતાવો, કરી દેજો. હવે આપણે ટ્રાય કરવા માટે આવી ગયું છે તંદૂરી ચિકન બિરયાની. આની પ્રાઇસ છે 210 રૂપિયા. સરસ નીચે એકદમ ગ્રેવી ને બધું છે, મેરિનેટ થયેલું ચિકન છે. હવે જેમ તમને બધાને ખબર છે એમ બિરયાની ઓલવેઝ હાથેથી જ ખાઉં છું, એટલે આજે હું હાથેથી જ ખાઈશ. મને મજા આવે એકદમ હાથેથી. ના હું ચિકનનું પીસ લઉં, રાઈસ લઉં અને સાથે એને બાઈટ બનાવી આમ ટેસ્ટ કરીએ. સ્મોકી ફ્લેવર એકદમ મારેલો છે, એકદમ ઓલામાં એકદમ દેગમાં બન્યું એ લેયરવાળું. એટલે નીચે બધું એનું ઓનિયન ને મસાલા બધા એકદમ સોફ્ટ ને ગળી ગયા છે. હા એકદમ ટેસ્ટી છે, ટુ ગુડ છે. અને મારે પોસિબલ હોય ને તો હું હંમેશા અહીંયા બિરયાનીની જગ્યા રાખું છું. મને ગામની રેગ્યુલર બિરયાની આવે છે એ પણ મને બહુ ભાવે છે. મેં આની પહેલાં એ પણ ટ્રાય કરેલી છે. આજે અમે તંદૂરી બિરયાની મંગાવી છે, ક્લાસિક આઈટમ છે, ક્લાસિક. અને આની પહેલાં જે અમે મટન ભૂના ખાધું અને રોટી ખાધી, એનું મટન ભૂનાનું ઓલા બાઉલમાં ગ્રેવી મેં હજી રાખી છે, હું એ એક ચમચી નાખીને હમણાં ખાઈશ. જનરલી આવું બધું છે ને કેમેરો બંધ થઈ જાય પછી કરતો હોઉં, આજે કેમેરો ચાલુ રાખીને કરું છું. આ બિરયાનીના રાઈસ, એમાં મટન ભૂનાની ગ્રેવી એક ચમચી, અને પછી હું ખાઈશ. ઓલી રીલ વાયરલ થઈ હતી ને કઈક, આમ બધા એવું કહે કે ભાઈ મને આ ખાવ તો મજા આવે, મજા આવે પછી આમ આમ કરે પછી નાનું બેબી આવે. આ મને આ ગ્રેવી યારે ખાધું ને તો મને એવું થઈ ગયું મજા આવ્યો, નાનું બેબી જેવા મમ્મી કરો. નહીં સિરિયસલી ટેસ્ટી લાગે છે આના સાથે બી મજા આવે. એટલે આપણે આગળ તમારી માટે આવી નવી જગ્યા લેતા આવશું. અહીંયાનું તમે આમ્બિયન્સ જોયું, ઇન્ટિરિયર જોયું તમે, આ એકદમ ફેમિલી ટાઈપની રેસ્ટોરન્ટ છે. અહીંયા કમ્ફર્ટ છે અને અહીંયાનો સ્ટાફ એ બહુ વિનય વિવેકવાળો છે. તમે આનું એડ્રેસ હજી એકવાર ફરીથી મેન્શન કરી દઉં, યુનિવર્સિટી રોડ ઉપર તમે કોટાચા ચોકેથી આવશો એટલે તરત જ આપણે નીચે જે પટેલ વિહાર છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એની ઉપર જ છે આ, અને લેઝાન્સ ગ્રીલ કરીને નામ છે. અને છતાંય હું ડિસ્ક્રિપ્શનમાં આમનું ગૂગલ મેપની લિંક નાખી દઈશ, અને એમનું પણ ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ હું મેન્શન કરી દઈશ, અને આમની જે ઇન્સ્ટાગ્રામની લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરીશ, એટલે તમે ત્યાં જઈને પણ અમને પણ ફોલો કરી શકશો. આ પણ સારી સારી રીલ્સ ને ફોટો ને બધું રિવ્યુની લોકો ઇન્સ્ટાગ્રામમાં મૂકે છે, બહુ સારી રીલ્સ બનાવે છે, તમે જોજો ત્યાં જઈને. અને જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જૂના હોય તમારા ફ્રેન્ડ ફેમિલી શેર કરો. થેન્ક યુ, બાય બાય.